દાહોદના નેશનલ હાઈવે પર અકસ્માત થયો છે. ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત થયો છે. ટ્રેક્ટર અને ટેન્કર વચ્ચે અકસ્માત થયો. અકસ્માતમાં 5 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 15 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા છે. તો આ ગમખ્વાર અકસ્માત જેમાં સામસામે ટ્રક અથડાયાની સામે ટ્રેક્ટર પણ અથડાયું હતું. દાહોદ પાસે થયેલા ટ્રક અને ટેન્કર વચ્ચેના અકસ્માતમાં 5 લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા છે અને 15 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ત્યારે જે ઇજાગ્રસ્તો છે તેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા છે. ઇન્દોર અમદાવાદ હાઈવે પર દાહોદ પાસે આ ઘટના બની છે. ટ્રેક્ટર અને ટેન્કર વચ્ચે આ અકસ્માત સર્જાયો છે, જેમાં 15 લોકોને આ અકસ્માતમાં તેઓ ઇજાગ્રસ્ત થયા છે, જ્યારે કે 5 લોકો ના ઘટના સ્થળે જ મોત થયા છે. ટ્રેક્ટર અને ટેન્કર વચ્ચે આ અકસ્માત સર્જાયો અને સામસામે અથડાયા હતા ટ્રક અને ટેન્કર. ત્યારે ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર આ અકસ્માત સર્જાયો છે અને 5 લોકોના મોત થયા છે, જ્યારે કે 15 લોકો ઘાયલ થયા છે. આ ઘટનામાં ટ્રેક્ટર અને ટેન્કર વચ્ચે આ અકસ્માત સર્જાયો, જેમાં ટ્રેક્ટરમાં સવાર થઈને આ લોકો જઈ રહ્યા હતા. તે ટેન્કર સાથે આ ટ્રેક્ટર અથડાયું હતું અને ત્યારબાદ આ અકસ્માતમાં 5 લોકોના ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યા છે. તો દાહોદના નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો છે. ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર આ અકસ્માત સર્જાયો અને ટ્રેક્ટર અને ટેન્કર વચ્ચે અકસ્માત થતા અકસ્માતમાં 5 લોકોના કરુણ મોત નિપજ્યા, તો 15 લોકો ઇજાગ્રસ્ત થયા અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા છે. ત્યારે જે 15 લોકો ઇજાગ્રસ્ત છે તેમાંથી પણ ઘણા લોકો વધુ ગંભીર હોવાની પણ શક્યતા છે. તો 15 લોકો જે ઇજાગ્રસ્ત થયા છે તેમને હોસ્પિટલ લઈ જવાયા છે અને હજુ સુધી એ જાણ નથી થઈ કે તેમાંથી કેટલા લોકોની હાલત ગંભીર છે. અત્યાર સુધીમાં 5 લોકોના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે. 5 લોકોના અકસ્માત સ્થળે જ મૃત્યુ થયા છે, ત્યારે 15 લોકો ઇજાગ્રસ્ત થયા અને ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર આ અકસ્માત સર્જાયો. દાહોદ પાસે થયેલા અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે અને 15 લોકો ઘાયલ થયા છે, જેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા.